મેં ભારતના બંધારણનો કાયદાનો ઉપરવટ જઈને કોઈ પણ પ્રકારનું કામ કરેલ નથી, પરંતુ સામાજિક સોશિયલ બાયકોટ જે છે એ મારો અને મારા પરિવારનો કરેલો છે. ગુના યે હૈ કે હમ દોનોને મા બાપ સે પૂછે બિના શાદી કી. સુરેન્દ્રનગર જિલ્લા અને અમદાવાદ જિલ્લાના કુલ મળીને માંડલ, વિરમગામ, પાટડીના કેટલાક ગામોની ભેગા થઈને ખારાપાટ પાંચ પરગણા વણકર સમાજની એક પંચાયત છે, જે પંચાયતને આજે આધુનિક 21મી સદીના ભારતમાં આપણે હરિયાણાની ખાપ પંચાયત સાથે પણ સરખાવી શકીએ. એ લોકોની કેટલાક સામાજિક તત્વોની એક કમિટી બનેલી છે, જેને એ લોકો નાતની કમિટી કહે છે. એમાં નાતનો એક પટેલ હોય, જેને નાતનો જજ પણ કહે છે, જે પ્રમુખ સ્થાન ભોગવે છે. આ લોકો જેને બહિષ્કાર કર્યો હતો એ મારા સાડા થાય, એ મારે ઘરે મામેરું લઈને આવ્યા. તો આ લોકો કે તારા ઘરે મામેરું કેમ લઈને આવ્યા, તો તને પણ દંડ થશે. તો મારો પણ 2100 રૂપિયા દંડ જાહેરમાં લીધો છે. તારા જામીન આપી દે. મેં કીધું જામીન શું, મારે પૈસા તમને આપવા છે. જામીન કેવો હતો કે નહીં, તમારે જામીન આપીને તમે 2100 રૂપિયા આપી દો. પછી મેં 2100 રૂપિયા આપી દીધા, નહીં તો કે તને પણ સમાજમાંથી બહિષ્કાર કરીશું. કોઈનું સંબંધ બંબંધ કરે તો એની પાસે સામે સામેથી પૈસા લે છે, કોઈ જાતની પહોંચ આપતી નથી, કોઈ રજીસ્ટ્રેશન નથી. આનો અમે અવાજ ઉઠાવ્યો તો એ લોકોએ અમને 35000 રૂપિયાનો દંડ આપ્યો. 35000 ભરવા હું તૈયાર ના થયો તો મને સમાજમાંથી બહિષ્કાર કર્યો. બહિષ્કાર મતલબ એટલે કે મારી સાથે કોઈ પણ વ્યક્તિ બોલે તો 10000નો દંડ, અને વ્યવહાર કરે છોકરાનો કે કોઈ પણ છોકરીનો, કે મારા છોકરાને કદાચ જવાન થાય, મારે લગ્ન કરવું હોય, કે મારી મા મરી જાય, તો મારા કોઈ પ્રસંગ આવે તો 50000 રૂપિયા એ લોકોએ દંડ. બુનકર કી જો ખા પંચાયત થી ઉનકે પાસ પેશ હોને કે લિયે હમ પુલિસ કે પાસ ગયે. ये जो आप देख रहे हैं वो सुरेंद्रनगर का पाटली तालुका पुलिस स्टेशन है. दो तीन दिन पहले इसी पुलिस स्टेशन के अंदर यहाँ जो बुनकर समाज के लोगों इकट्ठा किया है, जो इस पुलिस स्टेशन की परवानगी के बिना वो लोग इकट्ठा होकर समाज के अंदर सोशल बायकॉट चला रहे हैं. यहाँ 200, 300, 400, 500, 1000 लोग इकट्ठा हो रहा है, जिसके अंदर समाज के गरीब भूले भाले समाज को लूटे जा रहा है. अगर किसी की बेटी शादी कर ली थी, अगर किसी ने दूसरी बार शादी की है कानून के हिसाब से, अगर किसी का बेटा भाग गया है, किसी की बेटी भाग गई है, तो ये लोग जो है वो कहां पर पूरे के पूरे सब इकट्ठा होकर पैसे हड़प रहे हैं, और करोड़ों की कीमत का ये पैसा हड़प कर वो लोग अपने आप अपना घर चला रहे हैं. कानून जैसा यहाँ कुछ नहीं है. जिम्मेदार कौन है यहाँ? PSI. नाम क्या है उसका? વહાં પર જાયંગે ઓર હમેરી હત્યા હો જાયેગી તીનો કી ચારો કી.
तो इसके लिए यही साहब जिम्मेदार रहेंगे। आप देख लीजिए, ये साहब का शूटिंग पूरा का पूरा लीजिए, कोई बात नहीं, ये पूरा पाटली तालुका पुलिस स्टेशन जिम्मेदार रहेगा। चलो बंद करो। આ જે અરજી છે ઈ મારા દ્વારા આપવામાં આવી છે, બરાબર છે? હવે આ અરજી મારા દ્વારા આપવામાં આવી છે, અગાઉની મારી અરજી લાવી, આ મારી અરજી છે, બરાબર છે? અચ્છા, મેં આ લખીને આપેલા તમે નથી આપી, તો આ અનુસૂચિત જાતિનો વ્યક્તિ, આ અનુસૂચિત જાતિનો વ્યક્તિ, આ અનુસૂચિત જાતિની વ્યક્તિ, બરાબર? તો ત્રણ વ્યક્તિ અનુસૂચિત જાતિના છે, બરાબર છે? હવે આ એ લોકોએ તમને આપી છે, બરાબર? તો આ તો અનુસૂચિત જાતિના લોકોએ જ તમને આપ્યું, બરાબર? માનો મને બાદ કરી દીધો એક મિનિટ માટે, હું એ જ્ઞાતિનો સદસ્ય નથી, બરાબર? તો આ બે જણ તો છે ને સાહેબ, તો એ પણ રજૂઆત કરતા આજે, બરાબર છે? તો શું કરશું? લઘુમતી માં આવે છે, લઘુમતી માં આવે છે, પણ ઈ સાહેબ પ્રશ્ન મારો નહીં, પ્રશ્ન એ છે સાહેબ, આ વ્યક્તિ તમે વિચારો લિમકા ગ્રુપનો રેકોર્ડમાં એનું નામ છે, તો એનો સામાજિક બહિષ્કાર થયો સાહેબ. તમે વિચાર કરો ના, એ અકેલી બેન કેસે આ શક્તિ થી, અમે શું ખબર હતી ઓલરેડી અગાઉથી? તમે ઓળખું છો, અમે નહીં ઓળખી, તમે બહાર થી આવે છે, ખરાબ થયો, ઇકઠા હો ગયે થે, વો ભી ડર ગયો, ઉન્હોને કહા કે નહીં પહેલે આપ વહાં ચલિયે, મેં અકેલે હી જાકે આતા હું, દેખ કે આતા હું આપકે લિયે સુરક્ષિત હૈ યા નહીં, તો ફિર હમ આપકો લેકે જાયેંગે, પર ઉને ઉનકો ભી મહેસૂસ હુઆ કે નહીં, વો લોગ બહોત ખતરનાક હૈ, ડેન્જર હૈ, વો કભી ભી આપ પર હમલા કર સકતે, ઇસલિયે ઉન્હોને હમે નહીં જાને દિયા, ઓર ઉન્હોને બોલા કે આપ પહેલે કલેક્ટર શ્રી કો અરજી દે દી, ઓર ઉસકે પાસ ઉસકે બાદ એસપી સાહેબ કો મિલી, ઓર ફિર કુછ હોગા તો વો લોગ કાનૂની કાર્યવાહી કરેંગે. તમે અંબારાથી મારો આવ્યો છે તો મારે નાથ રૂપિયા એપિસોડ કરે તમારો આપી દો. ભગવાન આ લક્ષ્મણ વહેલા 2100 રૂપિયા આવી ગયા છે. બિલકુલ ગેરકાનૂની છે, બિલકુલ બિલકુલ. 21મી સદીમાં ભારત જાય છે, પાછા એનો એક અગ્રણી છે, અહીંયા તમે નામ પણ જાણતા હશો, જીએલ મકવાણા, એનું નામ તો સુરેન્દ્રનગર જિલ્લામાં બહુ મોટું છે. એ અહીંયા 21મી સદીમાં જીવે છે અને એના વતનમાં લોકોને 16મી સદીમાં લઈ જાય. તો હમ દોનો પતિ પત્ની इस प्रशासन के सामने, इस देश के कानून के सामने, इस देश के जो पुलिस तंत्र है उनके सामने अपनी बात रखते हैं कि भाई ये सब ऐसी जो खाप पंचायत चल रही है 17वीं सदी या 16वीं सदी की, ये जो परंपराएं है उसको बंद करनी चाहिए. लेकिन देख रहे हैं आज तो पूरा दिन निकल गया, सोशल बायकॉट भी हो गया दो दिन से, अगर हमें कोई बुलाएगा तो उनको 10,000 रुपया दंड देना पड़ेगा. हमारे कोई परिवार के लोगों के जो बच्चा बच्चिया है उनके साथ अगर कोई शादी मनाएगा तो उसको 51,000 रुपीस दंड पे करना पड़ेगा. हम भी दे सकते हैं, हमारे पास भी पैसे हैं, जो मांग रहे हैं उतने पैसे हम भी पे कर सकते हैं, लेकिन हम ये नहीं करना चाहते क्योंकि हमको देश का कानून मंजूर है. हमको ऐसी कोई छोटे बड़े गाँव की बनी पंचायतों का कानून कतई हमें मंजूर नहीं है.